એટલે આખી રેખાથી
ये महत्व है।
डिजाइन करी अंदर के कलर हुआ के पछली बात है पर महत्व एनु माप चढ़वाऊ जो ये पहली बात है। बीजी बात के तमे के यहाँ पर माहिती लीधी तमारी तो एक्स अक्ष पर शू लीधु और वाई अक्ष पर शू लीधु प्रमाण माप नो यहाँ उल्लेख करव पड़े तो प्रमाण माप ये लखव पड़े तो एक्स अक्ष पर एक्स अक्ष तो एक्स अक्ष पर कोई माप नहीं लीधु पर आपने जुदी जुदी विद्या शाखाओ के लिए माहिती विज्ञान ने बड़ी विद्या शाखाओ तो आ माहिती के विज्ञान नो स्तंभ के तो अहियाँ पर तमे एक्स अक्ष पर शू लखशो विद्या शाखा अने वाई अक्ष पर तो शू लीधु के विद्यार्थी संख्या तो वाई अक्ष पर विद्यार्थी संख्या लीधी है ये बात बराबर पर आज धारो कि एक एक सेंटीमीटर तमे कितलू माप लीधु ये महत्वनु है एक सेंटीमीटर धारो कि सौ सेंटी माप लीधा है सौ शू विद्यार्थी तो वाई अक्ष पर माप लीधेलू एक सेंटीमीटर बराबर सौ विद्यार्थी लखी देव पड़े तो अंदर तमने शू कहू कोई कॉलेज जुदी जुदी, जुदी शाखा विद्या शाखा टाइटल पी लख पड़े एट टाइटल हम हूँ आ रकम अँपर जरूर नहीं काढ़ी नाखू छू टाइटल खास लखी दे तो शू लखशो तो सैनी कॉलेज में जुदी जुदी विद्या शाखा में अभ्यास करता विद्यार्थी सैनी जुदी जुदी विद्या शाखा में अभ्यास करता विद्यार्थियों की माहिती दर्शाती संभावकृति अथवा विद्यार्थियों की संख्या दर्शाती विद्यार्थियों की संख्या दर्शाती संभावकृति એ તમારે આકૃતિ ચારે કેટલી હોય એ સેના વિશેનો આલેખ છે તો એનું શીર્ષક ઉપર લગાયું હોય તો શું થાય કે જે કોઈ વ્યક્તિ જોનાર વ્યક્તિ હોય એ જોનાર વ્યક્તિને પણ ખબર પડે કે આ આકૃતિ જે છે આ જે માછું છે આ સમૃદ્ધ રહે છે લીટીઓ દોરેલી છે તો એ શું બતાવે છે તો એ સામી વ્યક્તિને ખબર પડે એટલે આ જે શૈલી જુદી જુદી આ વિદ્યા શાખાઓ છે એ એક્સ અક્ષ પર લીધેલી છે એટલે આ એક્સ અક્ષ આ વાય અક્ષ બરાબર વાય અક્ષ વાય અક્ષ હવે આ પ્રમાણમાં આપ્યું હોય બરાબર આ વિદ્યા શાખાઓની સંભાવકૃતિ છે એમાં એક્સ અક્ષ પર વિદ્યા શાખા છે આ બધી વિદ્યા શાખાઓ અને એના અનુસાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કોઈ આલેખ પરથી ખબર પડી જાય કે વાણિજ્યમાં કેટલા વાણિજ્ય વિદ્યા શાખા છે એમાં 150 એ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આવી રીતના સ્તંભ જોઈ અને માહિતીના પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકો તમને આ માહિતી ધારો કે આપેલી હતી પણ ના આપી હોય આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ કે આવી રીતે એક આકૃતિ દોરી દે અને પછી તમને કે ઇજનેરી વિદ્યા શાખામાં કેટલા વિદ્યાર્થીઓ હતા તો ઇજનેરી વિદ્યા શાખા એમાં તમે જો એક્સ અક્ષ પર ઇજનેરી શોધી કાઢી હવે જે સ્તંભની ઊંચાઈ છે વાય અક્ષ ઉપરથી જુઓ તો કેટલી છે 400 એટલે કહેવાનો અર્થ શું છે આકૃતિ દ્વારા સામેની વ્યક્તિ માહિતીનો સારી રીતે ખ્યાલ મેળવી શકે એટલે અહીંયા મેં તમને પહેલાં એવું નતું કહ્યું યોગ્ય આકૃતિમાં સંભાવકૃતિ કેમ લીધી તો અહીંયા એક જ લક્ષણ બરાબર વિદ્યા શાખાને અનુરૂપ વિદ્યાર્થીઓની સંખ્યા એવી વાત કરી હવે અહીંયા વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ હવે
હવે વિદ્યાર્થીઓમાં પછી છોકરાઓ અને છોકરીઓ બંને હોય, જો આ જ વિદ્યા સાધનામાં ધારો કે છોકરાઓની સંખ્યા 700 અને છોકરીઓની સંખ્યા 600 એમ વિભાજિત કરી એટલે આ બની ગયા. એવી રીતે વિજ્ઞાનના 900 એમાં ધારો કે છોકરાઓ 500 અને છોકરીઓ 400 એવી રીતે માહિતી આપે તો એ વખતે શું થાય કે વિદ્યાર્થીઓની સંખ્યા બે ભાગમાં વહેંચે. વિજ્ઞાન વાણિજ્ય આવી જુદી જુદી એમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા તો એવી પરિસ્થિતિ હોય ત્યારે પણ સ્તંભાકૃતિ પણ એમાં પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવી પડે કે આપણે આના પછીના ભાગમાં એના વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે સ્તંભાકૃતિ એ પરથી તમારે તમને જો એના પછીની એક સ્તંભાકૃતિ ઉદાહરણ 24માં આવી છે. હવે આગળ વિદ્યાર્થીઓની સંખ્યા અંગેની માહિતી હતી એટલે મેં શું કર્યું કે ઉતરતા ક્રમમાં માહિતી લખી. હવે 24માં ઉદાહરણમાં શું ફરક છે એ તમને હિન્ટ આપી દઉં. તો જો એમાં વર્ષ આધારિત ઉત્પાદન આપ્યું, ઉત્પાદન એક લક્ષણ થયું. વર્ષ એ જુદા જુદા બને રહ્યા પણ જુદા જુદા વર્ષના અનુસાર ઉત્પાદન એક જ લક્ષણ કે એક જ લક્ષણની માહિતી એટલે આમાં પણ કઈ આકૃતિ દોરાશે સ્તંભાકૃતિ. હવે એની અંદર તમે જો તો એક વર્ષ અનુસાર આપી તો એમાં ક્રમ જળવાય એ જરૂરી નથી. એમાં પહેલી જે સાલ આપી હોય જે વર્ષ આપ્યું હોય એ વર્ષમાં પહેલા સ્તંભ આવશે એટલે 2011 નો પહેલો સ્તંભ, પછી એના પછી જે વર્ષ આપ્યું તે હોય એ અહીંયા 2011 પછી 2012 2013 2014 એમ વર્ષ પ્રમાણે એમાં પછી મોટો સ્તંભ સ્તંભાકૃતિ દોરવાની છે બરાબર. એટલે તમને ખબર પડે કે સ્તંભાકૃતિ ક્યારે દોરાય અને પરીક્ષામાં પણ તમને પૂછે છે તો તમે આ પ્રેક્ટિસ પણ થાય. થેન્ક યુ.